વેરિકોઝ વેઇન્સમાં શું હોય કે પગમાં નસો ફૂલતી જાય, અને નસો ફૂલેલી હોય એની અંદર અશુદ્ધ લોહી ભરાઈ જાય. પગમાં કોઈ પણ સમસ્યા હોય, સોજો હોય કે આવી નસો દેખાતી હોય, નસો ફૂલી ગઈ છે તમારી, તો એમના વિશે એમણે નવી ટેકનોલોજી જે લાવ્યા છે એમના વિશે આપણને માહિતગાર કર્યા, તો મૂંઝાવાની જરૂર નથી. મને ઘણો ફરક છે, મારું ઊભા રહેવાની જે ટાઈમ પીરિયડ હતો એ છે, સોજા ઉતરી ગયા છે મને. સો ધી ઇઝ અ ટોટલી પેઇનલેસ ટેકનોલોજી, અને ફ્રોમ ધ સેમ ડે પેશન્ટ્સ પોતાની બધી જ એક્ટિવિટી કરી શકે છે. પગમાં ચાંદુ પડવું અથવા તો ખરજવું હોય, પગમાં નસો ફૂલેલી દેખાતી હોય, તો આ વેરિકોઝ વેઇન્સ તમને છે. ટોટલી કોસ્ટ ઇન્સ્યોરન્સમાં કવર્ડ છે, કેશલેસ પણ પોસિબલ છે, એટલે દર્દીને પોતાના ખિસ્સામાંથી બહુ ખાસ કોઈ પૈસો કાઢવાનો હોતો નથી. સર્જરી એ સર્જરી નથી, જસ્ટ એક નાની પ્રોસીજર છે, એક 30-45 મિનિટ્સની સર્જરી છે, જે કરાવ્યા બાદ હું જાતે ચાલીને ગઈ છું. વેરિકોઝ વેઇન્સ આ સમસ્યાથી પણ મોટા ભાગના લોકો પીડાતા હોય છે, તો ડૉક્ટર મોહલ બેનકર સર આપણી સાથે છે. સર, એ પૂછવા માંગીશ કે એકચ્યુઅલમાં આ સમસ્યા છે શું, વેરિકોઝ વેઇન્સ છે શું? સો વેરિકોઝ વેઇન્સ એટલે પગમાં ફૂલ દેખાતી ફૂલેલી નસો જે ચામડીમાંથી ઉપસીને બહાર આવે છે. શરૂઆતમાં નોન બલ્જિંગ વેરિકોઝ વેઇન્સ હોય, એને સ્પાઈડર વેઇન્સ કહેવાય. ધીમે ધીમે નસોમાં લોહી વધારે ભરાય એટલે એ ફૂલીને ચામડીમાંથી ઉપસીને બહાર દેખાય. જ્યારે પેશન્ટ્સને વેરિકોઝ વેઇન્સ હોય ત્યારે ઘણી બધી કમ્પ્લેન સાથે આવતા હોય છે. પેશન્ટને પગમાં દુખાવો થતો હોય, લાંબો સમય ઊભો રહે એટલે એટલી પગમાં કળતર થાય, સોજો આવે, અને જો વધારે લાંબુ ચાલે તો સ્કિનમાં ખરજવું, સ્કિનમાં ડાઘા પડવા, આવી સમસ્યા થતી હોય છે. અને એના કરતાં પણ જો પેશન્ટ લાંબુ ખેંચે તો પગમાં અલ્સર થતું હોય છે. સો આ ડિફરન્ટ સ્ટેજ છે વેરિકોઝ વેઇનના. ખાલી નસો ફૂલે છે એવું નથી, પણ એનો જ્યારે સ્કિન પર પણ એની જ એટલી જ અસર થાય છે, ખરજવું થવું, ચાંદા પડવા. અને ઘણીવાર તો પેશન્ટ્સ આવે ત્યારે અમને એટલું દુઃખ થતું હોય છે કે આ જે ખરજવું થયું એના માટે સ્કિનના ડૉક્ટર્સ એમને સ્ટીરોઇડ્સની ઓઇન્ટમેન્ટ આપતા હોય છે. તો એકચ્યુઅલી રોગનું મૂળ કારણ વેરિકોઝ વેઇન છે. જ્યાં સુધી વેરિકોઝ વેઇન્સની તમે સારવાર ના કરો ત્યાં સુધી એ ખરજવું જતું નથી હોતું. ચાંદામાં પણ એવું છે કે ચાંદુ મટાડવા માટે વેરિકોઝ વેઇનની સારવાર કરવી જરૂરી છે, તો જ મટે છે. સર, આના માટે પણ આપે ગુજરાતની અંદર, ભારતની અંદર આ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી છે. કોઈ પણ જાતના ટાંકા કે કાપા વગર આની પણ સફળ ટ્રીટમેન્ટ થાય છે, તો આના વિશે જણાવો સર. સો અમે વેરિકોઝ વેઇનની એક એડવાન્સ ટેકનિક છે, દેટ ઇઝ કોલ્ડ વિનાસિલ ગ્લ્યુ એમ્બોલાઇઝેશન. એટલે જે જૂની પદ્ધતિઓ હતી જેમાં લેઝર કે રેડિયો ફ્રિકવન્સીથી જે વેરિકોઝ વેઇનમાં વાલમાં લીકેજ હતા એ અમે સીલ કરતા હતા, પણ નવી ટેકનિક આવી છે, દેટ ઇઝ કોલ્ડ વિનાસિલ ગ્લ્યુ એમ્બોલાઇઝેશન. એનાથી અમે શું કરીએ છીએ કે વાલમાં જે લીકેજ હોય એને એ વાલ સુધી અમે એક સિમ્પલ એક નીડલ પંચરથી, આપણે ગ્લુકોઝની બોટલ ચડાવીએ એવી એક સાદી નીડલ પંચરથી અમે એ ગ્લ્યુ ત્યાં ઇન્જેક્ટ કરીએ, અને ઇન્જેક્ટ કરીને જસ્ટ એને ત્યાં પ્રેસ કરીએ એટલે જે લીકેજ છે બંધ થઈ જાય. કોઈ પણ જાતનું એમાં પેઇન ના થાય, ધી ઇઝ ટોટલી પેઇનલેસ, નો કટ, નો સ્યુચર, અને કોઈ પણ જાતે એનેસ્થેશિયાની પણ જરૂર ના પડે. સો ધી ઇઝ વેરી વેરી એડવાન્સ ટેકનોલોજી અને પેશન્ટ્સ માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. ઉપરાંત ધીસ ટેકનોલોજી ઇઝ યુએસ એફડીએ અપ્રૂવ, એટલે ત્યાં યુએસ એફડીએમાં ઘણા બધા રિસર્ચ ને ડેટા આવ્યા પછી એ લોકો એપ્રુવલ આપે છે. એની એક સ્ટ્રિન્જન્ટ પ્રોસિજર છે, એમાંથી એ પસાર થઈ અને યુએસ એફડીએ અપ્રૂવ છે. અને પેશન્ટ્સ ઇઝ એબલ ટુ ડુ ઓલ એક્ટિવિટી ફ્રોમ ધ સેમ ડે. એટલે આજે ધારો કે પેશન્ટને આપણે આ ગ્લુ ટેકનોલોજી વેરિકોઝ વેઇનની સારવાર કરી,
તો એ જ દિવસથી એમને જે મનમાં આવે એ બધી વસ્તુ કરી શકે છે. દેટ ઇઝ અ બ્યુટી ઓફ ધ પ્રોસિજર બીકોઝ ઇઝ અ ટોટલી પેનલેસ ટેકનિક. સર, આની ટ્રીટમેન્ટ પહેલાં કઈ રીતે થતી અને હવે આ નવી ટ્રીટમેન્ટ આવી ગઈ છે તો એનાથી ઘણો ફાયદો છે? ટૂંક સમયમાં જ આ બધું સોલ્યુશન આવી જાય છે, ટ્રીટમેન્ટ થઈ જાય છે, તો પહેલાંની જૂની ટ્રીટમેન્ટ શું હતી? સો વેરિકોઝ વેઇનમાં સૌથી પહેલાં જ્યારે અમે 2001 પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે લાઇગેશન સ્ટ્રીપિંગ એટલે સર્જરીથી આખી આખી વેઇન સ્ટ્રીપ કરીને બહાર કરતા હતા. ઇટ રિક્વાયર્સ લોટ્સ ઓફ એનેસ્થેસિયા, બહુ પેઇનફુલ ટેકનિક હતી, બ્લડ લોસ બહુ થતો હતો, પેશન્ટને 2-3 દિવસ રાખવું પડતું હતું. એના પછી 2006 જ્યારે અમે લેઝર ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે 2006 મેં આ લેઝર ટેકનિક છે એનાથી વેરિકોઝ વેઇનની સારવાર શરૂ કરી. અને પછી 2010 અમે રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન આ બે નવી ટેકનોલોજી આવી શરૂ કરી. આ બંનેમાં શું છે કે જ્યારે આપણે લેમેન લેંગ્વેજમાં કહીએ તો આપણે વેલ્ડિંગ કરીએ છીએ, રાઈટ? તો વેલ્ડિંગમાં કેવું હોય કે એકદમ તમે એટલી હીટ જનરેટ કરો જેનાથી બે મેટલ એકબીજા જોડે ચોંટી જાય, રાઈટ? એવી રીતે વેરિકોઝ વેઇનમાં વાલમાં લીકેજ હોય તો એ લીકેજને આપણે સીલ કરવા માટે હીટ પ્રોડ્યુસ થાય. એમાં એ લેઝરમાં લાઇટ એઝ અ સોર્સ ઓફ એનર્જી વપરાય, રેડિયો ફ્રિકવન્સીમાં રેડિયો ફ્રિકવન્સી વેવ એઝ અ સોર્સ ઓફ એનર્જી વપરાય, અલ્ટિમેટલી હીટ પ્રોડ્યુસ થાય. અને આ હીટ પ્રોડ્યુસ થાય એનાથી બે વાલમાં જે લીકેજ હોય એ લીકેજને સીલ કરવામાં આવે. ઇટ ઇઝ ટુ મચ પેઇનફુલ કારણ કે ટેમ્પરેચર ગોઝ અપ ટુ 600°C. પેશન્ટ્સને પહેલાં સ્કિન બર્ન્સ પણ લેઝરમાં બહુ થતા હતા. પેઇન પણ પોસ્ટ ઓપરેટિવ પેઇન પણ 10-15 દિવસ સુધી ચાલે. પોતાની એક્ટિવિટી રૂટીનમાં આવતા ઘણી વાર લાગે. જ્યારે આ નવી ટેકનોલોજી આવી છે દેટ ઇઝ અ કોલ ગ્લ્યુ ટેકનોલોજી. ગ્લ્યુમાં કોઈ પણ જાતની આપણે હીટ પ્રોડ્યુસ થવાની જ નથી હોતી. જસ્ટ જેમ આપણે ફેવિક્વિક હોય છે, બે વસ્તુ આપણે ફાટેલી હોય તો ફેવિક્વિક લગાવો અને પછી સહેજ તેને પ્રેશર આપો તો ચોંટી જાય, એવી જ રીતે આ લીકેજવાળા વાલ પાસે અમે ગ્લુ ઇન્જેક્ટ કરીએ અને જસ્ટ પ્રેશર આપીએ એટલે જે લીકેજ છે, લીકેજ તમારા લીકેજવાળા વાલ છે એ એકબીજા જોડે ચોંટી જાય અને લીકેજ બંધ થઈ જાય. સો ધી ઇઝ અ ટોટલી પેઇનલેસ ટેકનોલોજી અને ફ્રોમ ધ સેમ ડે પેશન્ટ્સ પોતાની બધી જ એક્ટિવિટી કરી શકે છે. દેટ ઇઝ રિયલી બ્લેસિંગ ફોર ધ પેશન્ટ્સ. મારું નામ કિન્નરી માવલંકર છે. આઈ એમ 42 યર્સ ઓલ્ડ. મને વેરિકોઝ વેઇન્સની તકલીફ હતી. લગભગ 2-2.5 વર્ષથી મને તકલીફ હતી. એમાં મને ઊભા રહેવામાં તકલીફ થાય અને કાફ પેઇન થાય, મારી નસો સૂજી જતી હતી, મને વોક કરવામાં પેઇન થાય અને રૂટીનની બીજી બધી એક્સરસાઇઝ કે કંઈ પણ કરવામાં એ બધામાં મને બહુ તકલીફ રહેતી હતી. અને પછી સમહાઉ મને મોહલભાઈના રેફરન્સ મળ્યા અને હું એમને મળી અને એના પછી એમને મને સજેસ્ટ કર્યું કે આ વેરિકોઝ વેઇન્સની શરૂઆત છે અને ઘણી બધી તકલીફો અંદર થઈ ગઈ છે, સો બેટર નિયર ફ્યુચરમાં ગમે ત્યારે બી કમ્ફર્ટેબલ હો ત્યારે તમે એની સર્જરી કરાવો. મેં એમાંથી એમની જે ગ્લુવાળી જે ટ્રીટમેન્ટ છે મેં એ કરાવી અને એને કરાવ્યા પછી મને ઘણો ફરક છે. મારું ઊભા રહેવાની જે ટાઈમ પીરિયડ હતો એ છે સોજા ઉતરી ગયા છે મને, અને એનાથી ઘણી હવે વોકિંગમાં કે રનિંગમાં એક્સરસાઇઝમાં એ બધામાં બહુ ફરક પડે છે અને ઇટ હેઝ હેલ્પડ અ લોટ. સર્જરી પહેલાં મને જે પગમાં સોજા રહેતા હતા અને જે નસો ફૂલી જતી હતી જેના લીધે હું કોઈ પણ ડેલી રૂટીનની વસ્તુઓ બી કરવામાં મને રેસ્ટ્રિક્શન્સ હતા, એ બધા મને સર્જરી પછી ઘણા ફરક પડી ગયા. અને સર્જરી એ સર્જરી નથી, જસ્ટ એક નાની પ્રોસીજર છે, એક 30-45 મિનિટ્સની સર્જરી છે જે કરાવ્યા બાદ હું જાતે ચાલીને ગઈ છું, જેમાં કોઈ મારા પગ ઉપર મને કોઈ સ્ટિચિસ નથી આવ્યા કે મને કંઈ જ તકલીફ નથી થઈ. ને વેરી નેક્સ્ટ ડેથી હું મારું બધું જ રૂટીન કરતી હતી. સેકન્ડ ડેથી તો મેં કાર પણ ડ્રાઈવ કરી છે. બહુ જ કમ્ફર્ટેબલ આ ટ્રીટમેન્ટ છે અને એ કરાવ્યા પછી વિધિન 15 ડેઝ તો મારા સોજા પણ ઓછા થઈ ગયા, મારી નસો પણ બધી નોર્મલ થઈ ગઈ. જે એનું ફોલોઅપ હોય એમાં આવ્યા પછી મને ખબર પડી કે અંદર મારે બધું હવે હીલ થઈ રહ્યું છે, બધી નસો ડિઝોલ્વ થઈને મારું રૂટીન બ્લડ સર્ક્યુલેશન બી રૂટીન થઈ ગયું છે જે પહેલાં નહોતું. અને બસ આ વસ્તુ તો આનાથી તો મને ઘણો ફાયદો થઈ ગયો છે. મને કરાવ્યા હજી 1.5 મહિનો થયો છે પણ છતાં બી હું એકદમ મારું પહેલાં જેવું જે 2 વર્ષ પહેલાંનું રૂટીન હતું એ બધું જ હું પાછું કરી શકું છું. મને 2 વર્ષ પહેલાં જે તકલીફ હતી એમાં મારા કાફ પર બહુ જ સોજા આવી જતા હતા,
મારા લેગ પર અલગ અલગ ડાર્ક કલરના પેચીસ પડી ગયા હતા, અને વોકિંગ કરવામાં કે રૂટીન ઘરનું કામ કરવામાં પણ કે થોડું ડ્રાઈવ વધારે થાય એમાં પણ મને બહુ જ તકલીફ પડતી હતી. પણ આફ્ટર પ્રોસીજર આ બધી જ વસ્તુમાં બહુ જ ફરક પડી ગયો છે, અને એ બધું ધીરે ધીરે હીલ થવા લાગ્યું છે. મારા જે ડાર્ક પેચીસ હતા એ બધા બી ક્લિયર થઈ ગયા છે, એટલે એનું ઇન્ડિકેશન છે કે ભાઈ મારું બ્લડ સર્ક્યુલેશન લેગનું પાછું પ્રોપર થવા લાગ્યું છે. અને હવે ના ડ્રાઇવિંગમાં પ્રોબ્લેમ થાય છે, ના રૂટીન કરવામાં કોઈ બી પ્રોબ્લેમ થાય છે, ઊભા રહેવામાં પણ પ્રોબ્લેમ નથી થતો. હવે બધું ઘણું નોર્મલ થવા લાગ્યું છે. જસ્ટ 1.5 મહિના પ્રોસીજરના 1.5 મહિનામાં જ મને આટલો ફરક પડી ગયો છે. સર, બીજો સામાન્ય પ્રશ્ન એવો હોય છે કે આ જે લોકોને સમસ્યા હોય છે એ પોતે આઇડેન્ટિફાઈ નથી કરી શકતા કે એને આ સમસ્યા છે, તો આ સરળ ભાષામાં સમજીએ તો આ દેખાય કઈ રીતે, કઈ જગ્યાએ દેખાય અને કેવું એનું પેલું હોય? સો વેરિકોઝ વેઇન્સ એ પગમાં થાય છે, અને પગમાં જે શુદ્ધ લોહી આવતું હોય, ધારો કે દર મિનિટે 100 ml લોહી આવે, એ 100 ml માંથી ઓક્સિજન ઉપરી ગયા પછીનું જે અશુદ્ધ લોહી એ ફરી 100 ml ફરી પાછું હાર્ટ તરફ જવું જોઈએ શુદ્ધ થવા માટે. આ જાય તો સર્ક્યુલેશન કમ્પ્લીટ થાય. વેરિકોઝ વેઇન્સમાં શું હોય કે પગમાં નસો ફૂલતી જાય, અને નસો ફૂલેલી હોય એની અંદર અશુદ્ધ લોહી ભરાઈ રહે. હવે અશુદ્ધ લોહી ભરાઈ રહે એટલે પેશન્ટને શું થાય કે જ્યારે સ્નાયુને ઓક્સિજન જોઈએ એટલો જરૂરિયાતવાળો ઓક્સિજન ના મળે, એટલે પેશન્ટને દુખાવો થાય, સોજો આવે, અને આ બધી વસ્તુ તમારે જોવી હોય તો પેશન્ટને મોર્નિંગમાં કશું જ ના હોવું જોઈએ. જેમ જેમ ઊભા રહે, આખો દિવસ પસાર થાય, ડેઈલી એક્ટિવિટીમાં પેશન્ટ એક્ટિવ હોય, ઊભા રહે, એટ ધ એન્ડ ઓફ ધ ડે પેશન્ટને ગોટલા ચડી જાય, સોજો આવતો હોય, પગમાં દુખાવો થાય, પગ ભારે ભારે લાગે, અને જોડે પગમાં નસો ફૂલાતી હોય. સો આ ધીઝ આર ધ ટિપિકલ સિમ્ટમ્સ ઓફ ધ પેશન્ટ ફોર ધ વેરિકોઝ વેઇન. સેકન્ડ થિંગ, એન્કલ પાસે સ્કિન ચેન્જીસ જોવા મળતા હોય છે, અને અલ્સરેશન જોવા મળતું હોય, જેને આપણે સ્કિન ચેન્જીસ ઇન ધ ફોર્મ ઓફ ઘણીવાર આપણે લેમેલ લેંગ્વેજમાં ખરજવું કહીએ, તો આ ખરજવું પણ વેરિકોઝ વેઇન્સને કારણે થતું હોય છે. સો આવા કોઈ પણ જાતના તમને સિમ્ટમ્સ હોય, અથવા તો તમને અલ્સરેશન, પગમાં ચાંદુ પડવું, અથવા તો ખરજવું હોય, પગમાં નસો ફૂલેલી દેખાતી હોય, તો આ વેરિકોઝ વેઇન્સ તમને છે. અને એના માટે તમારે આ એડવાન્સ ટેકનિકથી જો તમે સારવાર કરાવો તો તમને એમાંથી રાહત મળી શકે છે. સર, પેલી પગની અંદર કે એમાં ઘણી વખત બ્લુ કલરની નસો દેખાવા લાગતી હોય, રેડ ફૂલી ગયેલું હોય, આવું ઘણી વાર દેખાતું હોય ને લોકો ડરી જતા હોય છે આ જોઈને, તો આમાં ખરેખર ડરવા જેવું છે કે આ છે શું? ના બસ, આજે તમે કહો છો પગમાં જે ફૂલેલી નસો દેખાય છે લાલ કલરની, બ્લુ કલરની, એ બધી એને જ વેરિકોઝ વેઇન્સ કહેવાય. અને જ્યારે પેશન્ટ્સને જો યોગ્ય સારવાર મળે, બરાબર છે, તો ડરવાની કોઈ જરૂર નથી. એનાથી તમે મુક્તિ, એનાથી તમે વેરિકોઝ વેઇનથી તમે સારા થઈ શકો છો, ફરી તમને થવાની પણ શક્યતા ઓછી હોય છે. સર, વેરિકો વેઇન્સની ટ્રીટમેન્ટ માટે મતલબ આખી પ્રોસીજર શું હોય છે એના વિશે જણાવો. સો સૌથી પહેલાં પેશન્ટ્સને અમે 9 વાગે જે પણ કમ્ફર્ટેબલ ટાઈમ હોય મોટાભાગે 9 વાગે અમે બોલાવતા હોઈએ છીએ. પેશન્ટ આવે એટલે એનું એક ડોપલર સ્કેન કરી અને અમે વાલ આઇડેન્ટિફાઈ કરીએ કે કયા લીકેજવાળા વાલ છે. એ પછી આ અમે ગ્લુ ટેકનિકથી જે સારવાર કરીએ, એ લીકેજવાળા જેટલા પણ વાલ હોય એ દરેકને આ ગ્લુ ટેકનિકથી અમે લીકેજ સીલ કરીએ. એ એક પગમાં લગભગ 1.5 કલાક જેવો સમય લાગતો હોય છે, એટલે 30 મિનિટ્સ એ પ્રોસિજર થાય. અને એ પછી કલાક એક જેટલો આરામ કરી અને લગભગ પેશન્ટનો ઓવરઓલ સ્ટે અમારી હોસ્પિટલમાં 2-3 કલાકનો રહેતો હોય છે. 3 કલાકમાં પેશન્ટ ઘરે જઈ અને પોતાનું ઘરે જઈને પોતાનું લંચ લઈ શકે છે, વોટ એવર હોમ ફૂડ ખાઈ શકે છે. સો ધીસ સો મચ એડવાન્સ ટેકનિક, કારણ કે આમાં કોઈ પણ જાતના ટાંકા કટ કે એવું કશું આવતું નથી. એટલે એમ્બ્યુલેશન્સ પેશન્ટની પોતાની જે મૂવમેન્ટ છે, રૂટીન એક્ટિવિટી છે, એ જલ્દી રિઝ્યુમ કરી શકાય છે. અને સર, સામાન્ય વર્ગના વ્યક્તિ જે આ ટ્રીટમેન્ટ લેવા માંગે છે તો એને સ્વાભાવિક પ્રશ્ન થવાનો છે કે આ આટલી એડવાન્સ ટેકનોલોજી છે તો એમને પરવડશે કે કેમ, એનો ખર્ચ કેટલો થશે, અને મેડિક્લેમમાં કવર થશે કે કેમ, એના વિશે જણાવો. ના, ચોક્કસ તમારી વાત સાચી, એડવાન્સ ટેકનોલોજી હોય એટલે થોડીક મોંઘી રહેવાની, અને USFDA અપ્રૂવ હોય એટલે ડેફિનેટલી કંપની વિલ ચાર્જ મોર. પણ સારી વાત એ છે કે આ ટેકનોલોજીનો ટોટલી કોસ્ટ ઇન્સ્યોરન્સમાં કવર્ડ છે, કેશલેસ પણ પોસિબલ છે.
એટલે દર્દીને પોતાના ખિસ્સામાંથી બહુ ખાસ કોઈ પૈસો કાઢવાનો હોતો નથી. ઇન્સ્યોરન્સમાં મોટાભાગે 2 વર્ષથી વધારે જો ઇન્સ્યોરન્સ તમારો મેડિક્લેમ હોય તો એની અંદર આ ટેકનોલોજી મળવાપાત્ર છે. સર, મહિલાઓમાં આજે આ સમસ્યા જોવા મળે ત્યારે સંકોચ જોવા મળતો હોય છે, આનું કન્સલ્ટેશન નથી કરતા હોતા, અધરવાઇઝ એના ઉપર ધ્યાન નથી દેતા હોતા, તો એમને શું કહેવા માગશો? સો આ મહિલાઓમાં વેરિકોઝ વેઇન્સ થવાનું કારણ મોટાભાગે પ્રેગ્નન્સી અને મેનોપોઝ આ 2 ફેઝમાંથી કોઈ પણ લેડીઝ પસાર થાય છે. અને જનરલી વેરિકોઝ વેઇનના ધારો કે 100 દર્દીઓ લઈએ તેમાંથી 60 થી 65 દર્દીઓ મહિલાઓ હોય છે. એનું કારણ એ હોય છે કારણ કે એવરી ફિમેલ હેઝ ટુ પાસ થ્રુ ધીસ 2 ફેઝ પ્રેગ્નન્સી એન્ડ મેનોપોઝ. એને કારણે વાલમાં લીકેજ થાય અને આ લીકેજને કારણે વેરિકોઝ વેઇન્સ ડેવલપ થાય. હવે ઇન્ડિયન લેડીઝમાં મેં જોયું છે કે દે આર મોર કમિટેડ ફોર ધેર ફેમિલીઝ, એટલે દે હેવ લોટ્સ ઓફ એક્સક્યુઝિસ કે આજે ભાઈ મારા ફેમિલી મેમ્બર્સ માટે મારે ખાવાનું બનાવવાનું છે, મારા છોકરાની સ્કૂલ ચાલુ છે, મારા હસબન્ડ માટે મારે આમ કરવાનું છે. સો દે આ બધા એક્સક્યુઝમાં દે મોટાભાગે જે ભારતીય મહિલા છે એ પોતાના શરીર માટે જે કોઈ એવો રોગ હોય એની સારવાર કરવાનું ટાળે છે. અને એટલે જ મેં જોયું છે કે ઘણીવાર પ્રેગ્નન્સી પછી વેરિકોઝ વેઇન ડેવલપ થઈ ગયું હોય એ લોકો પગમાં દુખાવો સોજો એનાથી પીડાતા પણ હોય, પણ 10-10, 15-15 ઘણીવાર તો 20-20 વર્ષ સુધી એ લોકો સારવાર કરવાનું ટાળતા હોય છે. અને આપણે પૂછે ને કેમ આવું કર્યું એમ, તો બસ આવા જ કારણો મળે કે ભાઈ મારા છોકરાને સ્કૂલમાં મૂકવાનું હતું, હવે તો છોકરાના લગ્ન થઈ ગયા અને પછી એમના બાળકો આવ્યા હોય પછી એ ફ્રી થઈ ગયા અને પછી એ સારવાર કરવા માટે આવે. સો ધી ઇઝ ક્લાસિકલ ઇન્ડિયન ટ્રેડિશન કે દે આર કમિટેડ ટુ ફેમિલી, એ આપણા કલ્ચરલ રીતે જોવા જઈએ તો ઇટ્સ અ રીચ વેલ્યુ ફોર અવર ઇન્ડિયન કલ્ચર. પહેલાં એની અંદર હું જોઉં છું કે વેરિકોઝ વેઇનની સારવાર કરવાનું લોકો ટાળતા હોય છે, ઘણીવાર અલ્સરેશન, એક્ઝેમા એ બધા સ્ટેજ સુધી પહોંચ્યા પછી આવતા હોય છે. સો આવા પેશન્ટ્સ માટે આ ગ્લુ ટેકનોલોજી બહુ જ આશીર્વાદરૂપ છે. કેમ? કારણ કે આમાં તમારે 2 જ કલાકનો સમય કાઢવાનો છે. 2 થી 3 કલાકમાં તમે પાછા ઘરે જઈ શકશો. તમારું જે પણ રૂટિન બધું કમિટમેન્ટ છે ફેમિલી માટેનું, દેટ યુ કેન કમિટ ફ્રોમ ધ સેમ ડે. એટલા માટે જ આ ગ્લુ ટેકનોલોજી આ બધા મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે કે એમના ફેમિલીઝ વેલ્યુઝ કે ફેમિલીનું જે કમિટમેન્ટ હોય એ પાળીને પણ તમે આ સારવાર કરાવી શકો છો. સર, ગુજરાતની અંદર આ ટેકનોલોજીની શરૂઆત કરનાર આપ પ્રથમ છો, તો આપ આની પાછળનો વિચાર ક્યાંથી આવ્યો અને શરૂઆત કઈ રીતે થઈ? હું પહેલેથી જોતો હતો કે જે લેઝર કે રેડિયો ફ્રિકવન્સી ટેકનિક છે એમાંથી પેશન્ટ્સને ઘણું બધું પેઇન થતું હતું, અને આઈ વોઝ ઇન સર્ચ ઓફ ન્યૂ એડવાન્સ ટેકનિક. અને એમાં જે અમારા જે આ નવા રિસર્ચ પેપર આવ્યા વિના સિલ્યુના એ અમે જોયા, આઈ વોઝ સો મચ એક્સાઇટેડ. મેં ત્યારથી જ નક્કી કરી દીધું કે આપણે આ ટેકનોલોજીસ ગુજરાતમાં લાવી છે. અને આઈ હેવ ડન ધ ફર્સ્ટ કેસ ઓફ ગુજરાત ફોર વિથ ધીસ ટુ ગ્લુ ટેકનોલોજી. અને અત્યાર સુધીમાં પણ જોવા જઈએ તો મેં શરૂઆત કરી 2018માં આ ટેકનોલોજીથી, અને અત્યાર સુધી ઘણા બધા દર્દીઓને આ ગ્લુ ટેકનોલોજીથી અમે સારવાર આપીએ અને દે આર સો મચ હેપી વિથ ધીસ ટેકનિક. તો આ હતા ડૉક્ટર મોહલ બેનકર સર, જેમણે વેરિકોઝ વેઇન્સ વિશે આપણને માહિતગાર કર્યા. પગમાં કોઈ પણ સમસ્યા હોય, સોજો હોય કે આવી નસો દેખાતી હોય, નસો ફૂલી ગઈ છે તમારી, તો એમના વિશે, એમણે નવી ટેકનોલોજી જે લાવ્યા છે એમના વિશે આપણને માહિતગાર કર્યા. તો મૂંઝાવાની જરૂર નથી, ફક્ત એમની મુલાકાત લો, બેન્કર્સ હોસ્પિટલની મુલાકાત લો, તમારી સમસ્યાનું સમાધાન માત્ર 30 મિનિટમાં થઈ જશે. તો ફરી મળીશું નવા વિષય સાથે, નવા વ્યક્તિ સાથે, નવી વાતો સાથે. વાત ગુજરાતી પર.